પાઠ નંબર 12 ના આપણે એક 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 વાક્યના સવાલ જવાબ છે એ લખતા હતા, બરાબર. એમાં આપણે ચોથો પ્રશ્ન કોયા છે. ચાલો લખો ચોથો પ્રશ્ન. પ્રશ્ન નંબર 4. ભારતના કયા રાજ્યોમાં તેલ ક્ષેત્રો છે? પાઠ્યબુકમાં લખવાનું કે સવાલમાં? હા બેટા, પાઠ્યબુકમાં. ભારતના કયા રાજ્યોમાં તેલ ક્ષેત્રો છે? જેનું વચ્ચે માઇક શરૂ છે ને, માઇક બંધ કરી દે. ભારતના કયા રાજ્યોમાં તેલ ક્ષેત્રો છે? એમાં જવાબ માઇક બંધ કરો તો, જેનું માઇક શરૂ છે માઇક બંધ કરે પ્લીઝ. ભારતના કયા રાજ્યોમાં તેલ ક્ષેત્રો છે? તો એમાં જવાબ લખો. ભારતમાં અસમ, અરુણાચલ પ્રદેશ, પશ્ચિમ બંગાળ, ગુજરાત, મહારાષ્ટ્ર અને આંધ્ર પ્રદેશ રાજ્યોમાં તેલ ક્ષેત્રો આવેલા છે. પરિવાર આખો જવાબ બોલું છું, કોઈને બાકી રહી ગયો હોય તો એ લખી લેશે. ભારતમાં અસમ, અરુણાચલ પ્રદેશ, પશ્ચિમ બંગાળ, ગુજરાત, મહારાષ્ટ્ર અને આંધ્ર પ્રદેશ રાજ્યોમાં તેલ ક્ષેત્રો આવેલા છે. ચાલો બધાને લખાઈ ગયું, કોઈ બાકી નહીં. હે, હિમાચલ પ્રદેશ ક્યાં લખાયું? અરુણાચલ પ્રદેશ લખાયું. પછી પશ્ચિમ બંગાળ, પછી ગુજરાત રાજ્ય, પછી અરુણાચલ પ્રદેશ, પછી પશ્ચિમ બંગાળ, પછી ગુજરાત, પછી મહારાષ્ટ્ર અને આંધ્ર પ્રદેશ રાજ્યોમાં તેલ ક્ષેત્રો આવેલા છે. બરાબર. ચાલો પાંચમો લખો. ખનિજ તેલનું બીજું નામ શું છે? ખનિજ તેલનું બીજું નામ શું છે? જવાબ લખો. ખનિજ તેલનું બીજું નામ પેટ્રોલિયમ. જો અહીંયાથી જોઈને લખજો, પેટ્રોલિયમ. ખનિજ તેલનું બીજું નામ પેટ્રોલિયમ છે. ચાલો પાંચમો બધાને લખાઈ ગયો ને.
ચાલો આગળ લખો છઠ્ઠો. મિસ બે મિનિટ. ઓકે, ખનિજ તેલ નું બીજું નામ પેટ્રોલિયમ છે. ઓકે, આગળ લખો. પેટ્રોલ અને છઠ્ઠા નંબરનું, પેટ્રોલ અને ડીઝલ નો ભાવ, પેટ્રોલ અને ડીઝલ નો ભાવ કેમ વધે છે? પેટ્રોલ અને ડીઝલ નો ભાવ કેમ વધે છે? પેટ્રોલ અને ડીઝલ નો ભાવ કેમ વધે છે? એનો જવાબ લખો. પેટ્રોલ અને, ઓકે, પેટ્રોલ અને ડીઝલ નો ભાવ કેમ વધે છે? એમાં જવાબ, પેટ્રોલ અને ડીઝલ નું, પેટ્રોલ અને ડીઝલ નું ઉત્પાદન, પેટ્રોલ અને ડીઝલ નું ઉત્પાદન ઓછું થાય છે. પેટ્રોલ અને ડીઝલ નું ઉત્પાદન ઓછું થાય છે. પેટ્રોલ અને ડીઝલ નું ઉત્પાદન ઓછું થાય છે તેની સામે, તેની સામે તેની સામે પેટ્રોલ અને ડીઝલ નું ઉત્પાદન ઓછું થાય છે તેની સામે તેનો વપરાશ, તેનો વપરાશ તેની સામે તેનો વપરાશ વધુ હોવાથી પેટ્રોલ અને ડીઝલ નો ભાવ વધે છે. હવે હું આખો જવાબ ફરીવાર બોલું છું, બરાબર? હા, ધીમે ધીમે બોલું છું, એટલે જેને જ્યાંથી બાકી રહી ગયું હોય એ ત્યાંથી લખી દે. પેટ્રોલ અને ડીઝલ ઉત્પાદન, પેટ્રોલ અને ડીઝલ નું ઉત્પાદન ઓછું થાય છે, પેટ્રોલ અને ડીઝલ નું ઉત્પાદન ઓછું થાય છે તેની સામે, તેની સામે તેનો વપરાશ, તેની સામે તેનો વપરાશ વધુ હોવાથી, વધુ હોવાથી પેટ્રોલ અને ડીઝલ નો ભાવ વધે છે. તેનો વપરાશ વધુ હોવાથી પેટ્રોલ અને ડીઝલ નો ભાવ વધે છે. ચાલો, બધાને લખાઈ ગયું, કોઈ બાકી નથી ને બેટા? મિસ બે મિનિટ. પેટ્રોલ અને ડીઝલ નો ભાવ વધે છે, બસ એટલું લખવાનું. ચાલો આગળ જવાબ, આગળનો સવાલ લખો. 7 નંબર, એલપીજી. જો આવી રીતે ઇંગ્લિશમાં જ લખવાનું છે, તમને સ્ક્રીન ઉપર દેખાય છે. એલપીજી નું પૂરું નામ જણાવો. એલપીજી નું પૂરું નામ જણાવો. એલપીજી નું પૂરું નામ જણાવો. એટલે હું અહીંયા લખું છું અને એ તમારે લખવાનું છે, બરાબર? અહીંયા સીએનજી માં નહીં આવે, આપણે એલપીજી વાળો પ્રશ્ન લખીએ છીએ, બરાબર? પેન ત્યાં નહીં આવે ને, એટલે એટલે અહીંયા લખું છું. લિક્વિફાઈડ, લિક્વિફાઈડ. જો લખ્યું જ છે મેં, જેને ન લખતા આવડે એની માટે લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ. હા, આ જવાબ છે એલપીજી નો, સીએનજી નો નહીં, પણ ત્યાં પેન આડી આવી જાય ને એટલે. આ જવાબ જ લખ્યો કે તમને અમુકને લખતા નહીં આવે ને, આવડે ને એટલે. એલપીજી નું પૂરું નામ,
एलपीजी नु पूरु नाम लिक्विफाइड पेट्रोलियम गैस, लिक्विफाइड पेट्रोलियम गैस। लिक्विफाइड पेट्रोलियम गैस ने काउंस नी अंदर लखवानु छे। लिक्विफाइड पेट्रोलियम गैस एटलो लखाई जाय पछी काउंस नी अंदर प्रवाहीकृत जो अहीं लखू छु प्रवाही लिक्विड पेट्रोलियम पछी गैस गैस अने पछी आ जे पछी जो नीचे लिखु छु ने काउंस करीने एवी रीते प्रवाहीकृत 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 वच्चे माइक बंद बेटा वच्चे माइक बंद प्रवाहीकृत एलपीजी नु ते नहीं एलपीजी नु ते पण ने मारी पेन आवी जाय એટલે અહીંયા લખાય નહી કે ને એટલે અહીંયા લખું છું એલપીજી નુ છે લિક્વિફાઇડ પેટ્રોલિયમ બરોબર લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ અને પછી કૌંસ ની અંદર લખવાનું છે પ્રવાહીકૃત પેટ્રોલિયમ વાયુ પ્રવાહીકૃત પછી અહીંયા પેટ્રોલિયમ પેટ્રોલિયમ અને વાયુ પછી કૌંસ પૂરો અને પછી છે પ્રવાહીકૃત પેટ્રોલિયમ વાયુ અને કૌંસ પૂરો અને છે ચાલો બધાને લખાઈ ગયું તો આરાફ કરી નાખો યસ આમ જ લખી દીધું નો મીન્સ હા બોલો બેટા મીન્સ મારો મોબાઈલ ચોકતો તો ને એને હવે મીન્સ મારું નેટ એ નતું પકડાતું એટલે બહાર નીકળી ગયો ઓકે પણ એલપીજી નું પૂરું નામ લખી નાખ લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ પહેલો સાતમો પ્રશ્ન છે ને એનું એલપીજી નું પૂરું નામ લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ મેસ માં પહેલેથી સવાલ જવાબ નથી લખ્યા તો અહીંયાથી લખવાનું શરૂ કરી દેવો બેટા હવે હવે આઠમો પ્રશ્ન લખાવો અહીંયાથી શરૂ કરી દે હવે લખો સીએનજી નું પૂરું નામ જણાવો આઠમો પ્રશ્ન સીએનજી નું પૂરું નામ જણાવો સીએનજી નું પૂરું નામ જણાવો જો આ બે નામ છે એ પૂરા નામ આપણને પૂછાઈ શકે એટલે આપણે છે એ શું કરવાનું ખાસ યાદ રાખવાનું એકાબીજીના ભેગા ન થઈ જાય એ પણ ધ્યાન રાખવાનું નહીતર શું થશે કે આનું આમાં નાનું આમાં કરી નાખશો એવું નથી કરવાનું જો કોમ્પેસ્ટ નેચરલ ગેસ દેખાય છે ને બધાને કોમ્પેસ્ટ નેચરલ ગેસ કોમ્પેસ્ટ નેચરલ ગેસ એટલે સીએનજી આપણે કહીએ છીએ ને એટલે કોમ્પેસ્ટ નો સી નેચરલ નો એન અને ગેસ નો જી બે માં પાછળ ગેસ તો આવશે જ તે કોમ્પેસ્ટ નેચરલ ગેસ ને કૌંસ ની અંદર દબાણયુક્ત કુદરતી વાયુ દબાણયુક્ત કુદરતી વાયુ કોમ્પેસ્ટ નેચરલ ગેસ દબાણયુક્ત કુદરતી વાયુ સીએનજી નું પૂરું નામ કોમ્પેસ્ટ નેચરલ ગેસ અને કૌંસ ની અંદર દબાણયુક્ત કુદરતી વાયુ છે ઓકે બેટા માઇક બંધ રાખજે ચાલો બધાને લખાઈ ગયું કોઈ બાકી છે નહીં તો પછી રફ કરી નાખું બધાને લખાઈ ગયું કોઈ બાકી છે બેટા રફ કરું છું ઓકે ચાલો આગળ લખો નવમું શહેરોમાં ટ્રાફિક સિગ્નલ શહેરોમાં ટ્રાફિક સિગ્નલ ક્યાં હોય છે શહેરોમાં ટ્રાફિક સિગ્નલ
क्या होय छे? शहरों में ट्रैफिक सिग्नल क्या होय छे? एमा जवाब लखो। शहरों में ट्रैफिक सिग्नल क्या होय छे? एनो जवाब। शहरों में ट्रैफिक नियमन। हाँ जवाब। शहरों में ट्रैफिक नियमन माटे चार रस्ताओ आगळ ट्रैफिक सिग्नल होय छे। शहरों में ट्रैफिक नियमन माटे चार रस्ताओ आगळ ट्रैफिक सिग्नल होय छे। चार रस्ताओ आगळ ट्रैफिक सिग्नल होय छे। ओके लखाई गयो के फरी वार बोलवो जी? लखाई गयो। ओके कोई बाकी नथी बेटा? चलो तो 10मो लखो। ट्रैफिक सिग्नल मां કેટલા રંગની લાઈટો હોય છે? કઈ ટ્રાફિક સિગ્નલ માં કેટલા રંગની લાઈટો હોય છે? કઈ એમાં જવાબ લખો। ટ્રાફિક સિગ્નલમાં ત્રણ રંગની લાઈટો હોય છે એમાં નંબર મારીને લાલ, એક નંબર મારીને, પછી બીજો નંબર મારીને પીળી ને ત્રીજો નંબર મારીને લીલી। લાલ, પીળી અને લીલી બરાબર લખાઈ ગયું બધાને બેટા? ફરી વાર બોલું છું, ચેક કરી લો। ટ્રાફિક સિગ્નલમાં ત્રણ રંગની લાઈટ હોય છે, પહેલી લાલ, બીજી પીળી અને ત્રીજી લીલી। ઓકે ચાલો આગળ લખો। કઈ લાઈટ ચાલુ થતા 11મો સવાલ। કઈ લાઈટ ચાલુ થતા વાહનો સિગ્નલ પહેલા થોભી જાય છે અથવા ઉભા રહે છે શું આવશે જવાબ? કોને યાદ છે? મિસ
લાઈટ વેરી ગુડ હો ભાઈ મારા છોકરા હવે હોશિયાર તો અહીંયા કઈ લાઈટ આપ્યું છે ને આપણે લખશું લાલ લાઈટ લાલ લાઈટ ચાલુ થતા વાહનો સિગ્નલ પહેલા થોભી જાય છે એટલે જવાબ આવશે લાલ લાઈટ ચાલુ થતા લાલ લાઈટ ચાલુ થતા વાહનો લાલ લાઈટ ચાલુ થતા વાહનો સિગ્નલ પહેલા ઉભા રહે છે અથવા થોભી જાય છે થોભી જાય છે પરિવાર આખો જવાબ બોલું છું લાલ લાઈટ ચાલુ થતા વાહનો સિગ્નલ પહેલા થોભી જાય છે ચાલો 12મા નંબરની કઈ લાઈટ ચાલુ થતા ઉભેલા વાહનો રસ્તા પર આગળ વધે છે કઈ લાઈટ ચાલુ થતા ઉભેલા વાહનો રસ્તા પર આગળ વધે છે તેમાં જવાબમાં કઈ લાઈટ આવશે લીલી વેરી ગુડ હો ભાઈ લીલી લાઈટ એટલે જવાબ લખો લીલી લાઈટ આખો જવાબ લખવાનો છે ખાલી લીલી એવું નહીં લખીને આવતા એટલે હું આખો બોલું છું લીલી લાઈટ ચાલુ થતા ઉભેલા વાહનો રસ્તા પર આગળ વધે છે લીલી લાઈટ ચાલુ થતા ઉભેલા વાહનો રસ્તા પર આગળ વધે છે ચાલો આગળ લખો ઝીબ્રા ક્રોસિંગનો ઝીબ્રા લખતા ન આવડે તો અહીંયા લખેલું છે ઝીબ્રા ક્રોસિંગનો શો ઉપયોગ થાય છે ઝીબ્રા ક્રોસિંગનો શો ઉપયોગ થાય છે ઝીબ્રા ક્રોસિંગનો શો ઉપયોગ થાય છે ચાલો એમાં જવાબ લખો શહેરોમાં ચાર રસ્તાઓ પર રાહદારીઓને રસ્તો ઓળંગવા માટે ચાલો હવે હું ફરીવાર જવાબ બોલું છું શહેરોમાં ચાર રસ્તાઓ પર રાહદારીઓને રસ્તો ઓળંગવા માટે ઝીબ્રા ક્રોસિંગનો ઉપયોગ થાય છે ચાલ લખાઈ ગયો બધાને કોઈ બાકી રહ્યો હજી બેટા લખાઈ ગયું ઓકે ચાલો
તો હવે નવું હેડિંગ મારો. પ્રશ્ન નંબર 6 આવશે ને તમારે. આપણે પ્રશ્ન નંબર 5 છે એ એક એક વાક્યના સવાલ જવાબ હતા. તમારે આવશે પ્રશ્ન નંબર 6. વર્ગીકરણ કરો. વર્ગીકરણ કરો તો જો વર્ગીકરણમાં તમારે છે એ આ 3 પોઈન્ટ છે ને એ જ લખવાના છે ખાલી. આટલું જ લખવાનું છે. વર્ગીકરણ કરો બેટા. જેનું માઇક શરૂ છે માઇક બંધ કરો તો પ્લીઝ. માઇક શરૂ છે માઇક બંધ કરો પ્લીઝ. આવી રીતે તમે 3 લીટીમાં એક એક નામ લખી નાખો. ઘન ઈંધણ, પ્રવાહી ઈંધણ અને વાયુ ઈંધણ. જેમ અહીંયા એક એક લીટીમાં એક એક વસ્તુ લખી નાખો. ઘન ઈંધણ, એની નીચેની લીટીમાં પ્રવાહી ઈંધણ અને એની નીચેની લીટીમાં વાયુ ઈંધણ. ચાલો લખાઈ ગયો બધાને. હવે હું ઘન ઈંધણ જે છે ને એમાં ટીક કરું છું એટલે તમારે એ પહેલા લખી લેવાનું છે. ઘન ઈંધણમાં આ લાકડા, પછી આ છાણા અને કોલસો. આ શેમાં આવશે? ઘન ઈંધણમાં. પછી છે બીજો કલર યુઝ કર્યો છે આ પ્રવાહી વાળામાં. પેટ્રોલ, ડીઝલ અને કેરોસીન. પેટ્રોલ, ડીઝલ અને કેરોસીન. પછી છે વાયુ ઈંધણ. તમારે સીધું જ લખી નાખવાનું. તો વાયુ ઈંધણમાં એલપીજી અને સીએનજી. જો મેં કલર વાઇઝ છે એ તમને ટીક કરીને દીધું છે. એ ઘન ઈંધણ છે તો એમાં શું આવશે? લાકડા, છાણા અને કોલસો. લાકડા, છાણા અને કોલસો. પછી પ્રવાહીમાં લખશું આપણે પેટ્રોલ, ડીઝલ અને કેરોસીન. પેટ્રોલ, ડીઝલ અને કેરોસીન. પછી વાયુની અંદર લખશું એલપીજી અને સીએનજી. એલપીજી અને સીએનજી. ચાલો બધાને લખાઈ ગયું બેટા કે કોઈ બાકી છે? લખાઈ ગયું. લખાઈ ગયું ને. તો અહીંયા આપણે છે એ આપણો 12મો પાઠ પૂરો થાય છે. અને આજે આપણે છે 13મા પેટનું થોડુંક અમથું પ્રસ્તાવના છે ને એ સમજી લઈએ. બરોબર. મારો અવાજ સરખો તારે એકને નથી આવતો બેટા? બીજા કોઈને તું થોડીક જગ્યા ચેન્જ કરી જો. તો આપણા પાઠ નું નામ છે પહાડી રેઠાણ. એટલે આપણે પહાડ વાળા વિસ્તાર છે એમાં જવાનું છે. અને આ પાઠમાં પણ એના વિશેની વાત કરી છે. એક ગૌરવ જાની નામનો વ્યક્તિ હોય છે એની આખી વાત કરી છે કે પોતે પહાડ વિસ્તારમાં ગયો તો શું થયું, ત્યાં એને શું જોયું, એને શું ત્યાં મજા આવી કે ન મજા આવી. આ બધી વાત છે એ આપણને આ પાઠમાં કરવામાં આવી છે. તો એમાં જો તમે પહેલા જોશો તો શહેરમાં આપણે આવા છે એ વિવિધ પ્રકારના ઘર જોવા મળે છે. મળે છે કે નથી મળતા બોય? ખાવાના મળે છે બરાબર. તો હવે તમને હું ગામડાનું દ્રશ્ય બતાવું. તો ગામડામાં આપણે આવા ઘર જોયા છે નળિયા વાળા ને એવા રણ વિસ્તારના ઘરો છે. પછી છે પહાડી વિસ્તાર. જો પહાડી વિસ્તારમાં કેવા ઘર હોય? પથ્થર થી બનેલા હોય. ઓકે. પણ છે ને આ માઇક કોક નું છે બહુ અવાજ કરે છે.
હવે છે એ અહીં આપણને એક મુસાફરીની વાત એવો પોઈન્ટ આપ્યો છે કે ભાઈ એક મુસાફરી એક મુસાફર હોય એની વાત કરે છે એમ કે છે કે હું ગૌરવ જાની છું હું જે છે હું છું ગૌરવ જાની અને આ છે લોનર હવે જો એ તમને અહીંયા લોનર ફોટામાં દેખાય છે એના પરથી તમે સમજી ગયા છો કે લોનર કોનું નામ છે સમજી ગયા કે ના સમજ્યા તો લોનર કોનું નામ હશે ગાડીનું એની મોટરસાયકલ જે છે એનું નામ છે એ લોનર છે અને એ મારી મિત્ર છે શું કે છે એ મારી મિત્ર છે પાછી તો આપણને છે આપણા પાલતુ પશુ પક્ષી કે એવું કોઈ રાખીએ તો એના નામ પાડીએ એમ આણે પણ એની ગાડી રાખી છે એનું નામ રાખ્યું છે લોનર અને એ એમ કહે છે કે આ મારું મિત્ર છે હવે એમ કહે છે કે અંગ્રેજીમાં અંગ્રેજીમાં લોનર નો અર્થ થાય છે એકલો રહેવા વાળો શું થાય એકલો રહેવા વાળો પરંતુ મોટરસાયકલ એકલી નથી રોલ નંબર 63 વાંચો તો બેટા રોલ નંબર 63 હા વાંચો એક મુસાફરીની વાત હું છું ગૌરવ જાની એમના આ છે લોનાર મારી મોટરસાયકલ અને મારી મિત્ર અંગ્રેજીમાં લોનાર નો અર્થ થાય એકલો રહેવાનો પરંતુ મારી મોટરસાયકલ એકલી નથી હું દરરોજ તેને સાથે જઈ રહ્યો છું એમ મને જાણો અને બે મિનિટ તારું માઈક બંધ રાખ બેટા વાંચીને તારું સાંભળો બોલો 63 નંબર મેં બીચ અને કોલાહલવાળી શેરી તથા ઊંચી ઇમારતો વચ્ચેથી પહાડ બહાર નીકળવાની તક શોધા રહી છીએ એમ આપણા સુંદર દેશના વિવિધ પ્રદેશોમાં ફરવાનો છે આજે હું તેની દુનિયાના સૌથી ઊંચા પર આવેલા રસ્તા મેં કરેલી મોટરસાયકલ યાત્રાની એક અદ્ભુત વાત સંભળાવી હવે શું કે છે ગૌરવ જાની કે મેં લોનાર આ જે એની ગાડી છે ને એની નામ જો અહીંયા તમને ગૌરવ જાની અને લોનાર બંને દેખાશે જો દેખાય છે ને તમને તો એમ કહે છે કે લોનર નો અર્થ થાય અંગ્રેજીમાં કે ભાઈ એકલો રહેવા વાળો પણ મારી મોટરસાયકલ એવી છે કે કોઈ દિવસ એકલી રહી નથી હું દરરોજ એની સાથે જ રહું છું અને અમે બંને જણ મુંબઈની ગીચ મુંબઈમાં તમે ક્યારેક જાઓ તો બહુ ગીચ વિસ્તાર છે તો એમ કહે છે કે મુંબઈની ગીચ અને કોલાહલ એટલે કે અવાજવાળી શેરીઓમાંથી અમે ઊંચી ઊંચી ઇમારતો જે આપણે પહેલા હમણાં જોઈ એવી ઊંચી ઊંચી ઇમારતોમાંથી બહાર નીકળવાની તક છે એ શોધતા હોય કે ક્યારે અમે અહીંયાથી છે એ બહાર નીકળ અમને આપણા સુંદર દેશના વિવિધ પ્રદેશો છે એમાં ફરવાનો શોખ છે શું કે છે કે આપણા દેશના અલગ અલગ પ્રદેશો જે આપણે છે એ અલગ અલગ રાજ્યો અલગ અલગ પ્રદેશો આપણે અહીંયાથી બહાર જાય ને એટલે આપણું છે એ વાતાવરણ ચેન્જ થઈ જાય ત્યાંની લોકો આપણી જેમ નથી રહેતા એની રીતે અલગ રહે છે એમ કહે છે કે અમને દુનિયાની સૌથી ઊંચાઈ પર આવેલા રસ્તાઓ પર છે એ જે મેં બધે બહાર ફરવાનો એનો શોખ હતો જેમ આપણે 83 નંબર ને છે એમ એ બહુ બધે ફર્યા કરે માહી એમ કે છે કે ભાઈ છે એ દુનિયામાં સૌથી ઊંચાઈ પર આવેલા રસ્તા ઉપર છે એ મેં કરેલી મોટરસાયકલની એક વાત છે એ તમને અહીંયા મારે કેવી છે કે મેં મારી મોટરસાયકલ દ્વારા કેવી કેવી યાત્રાઓ કરી છે એની અદભુત વાત છે એ આપણને સંભળાવે છે રોલ નંબર 88 વાંચો તો બેટા રોલ નંબર 88 ઊંચાઈ પર આવેલો છે લેહ થી 40 કિલોમીટર ના અંતરે આવેલો છે તે લેહ
ન્યુબ્રા અને શોક ખીલોને જોડાવાનું કામ કરે છે. હવે જો અહીંયા છે ને તમને જાણ કે વિશ્વનો સૌથી ઊંચાઈ પર આવેલો રસ્તો છે, તમને અહીંયા દેખાશે આવી રીતે છે, એ ઊંચાઈ ઉપર આવેલો છે એ રસ્તો છે. હવે આ ખડુંગાલાલ દરિયાની સપાટી છે ને એનાથી 5600 મીટર ઊંચાઈ પર આવેલો છે. અહીંયા દિલ્હી છે, અહીંયા તમને દેખાશે, દેખાય છે આ ખડુંગાલ દરિયો, અહીંયા જો દેખાય છે, દેખાય છે બધાને બોઈઝ, અહીંયા દેખાય છે. તો એ દરિયાની સપાટી એટલો ઊંચો આવે. હવે લે થી છે એ લે જો અહીંયા તમે લે નાથી 40 કિલોમીટર એટલે 40 કિલોમીટર ની અંદર તે લે ન્યુબા અને શોક ની ખીણો ને જોડવાનું કામ કરે છે. અહીંયા જે ખીણો આવેલી છે એને જોડવાનું કામ છે એ કોણ કરે છે? આ દરિયો ખડલુલા. હવે મારી પૂર્વ તૈયારી, હવે ક્યાંક આપણે બહારગામ જવું હોય તો પેલી પૂર્વ તૈયારી કરવી પડે ને. તો 75 નંબર વાંચી દઈશું, પૂર્વ તૈયારી કરશું. 75 નંબર, 75 નંબર અવાજ કોણ કરે છે? 75 નંબર પંચોતેર નંબર મારી પ્રવૃત્તિઓ તૈયારી, મારી યાત્રા લગભગ 2 મહિનાની હતી. મારી યાત્રા લગભગ બે મહિનાની હતી. એટલા દિવસ માટે સામાન લઈ જવાનો હતો, તે પણ મોટરસાઇકલ પર બાંધીને. મેં ખૂબ વિચાર્યું, પછી જરૂરિયાત મુજબ સામાન એકત્ર કર્યો. રહેવા માટે તાંબુ પથરાવવા માટે પ્લાસ્ટિકની શેતરંજી, સુવાનો બિસ્તરો, ગરમ કપડાં અને લાંબા સમય સુધી ખરાબ ન થાય એવી ખાવાની વસ્તુઓ, આ સિવાય કેમેરો અને પેટ્રોલ ભરવા માટે વધારાના કેન પણ લીધા. ઓકે, તો હવે છે એ મારી પૂર્વ તૈયારી છે એ તમે બધા ઘરે કરજો, બરાબર? કે તમારે છે એ પહાડ ઉપર જવાનું છે, એટલે આપણે એક્ઝામની પૂર્વ તૈયારી કરવાની છે. જે આજે 12મા પાઠના સવાલ જવાબ લખવાના ને એ તમારે 10 બુકમાં 2-2 વખત લખવાના છે. ઓકે, આ વચ્ચે કોનું માઇક શરૂ છે? વચ્ચે માઇક કોનું શરૂ છે? માઇક બંધ કરો. તો આજે જે મેં સવાલ જવાબ લખાવ્યા એ અને વર્ગીકરણ તમારે 10 બુકમાં 2 વખત લખવાનું છે. ઓકે, નંબર સમજાઈ ગયું બેટા બધાને? હા, મેં સમજાઈ ગયું. આપણે છે પરીક્ષાની પૂર્વ તૈયારી કરવાની છે અને પછી પહાડમાં જવાનું છે. ના મી મમ્મી, બરાબર ને? હા બોલો બેટા. હું નામ ફરીથી બોલો. આજે કરાવેલું રબ બુકમાં 2 વખત લખી અને પાકું કરવાનું છે, બરાબર? એક્ઝામ ની તૈયારી આપણે. ઓકે, હા અમે સૌ લેફ્ટ થઈ બધા. આ બધા તો લેફ્ટ થઈ ગયા, તમે રેકોર્ડિંગ બંધ કરો એટલે અમે લેફ્ટ થઈએ. હા, તમે થઈ જાઓ, રેકોર્ડિંગ લાઈટ ગઈ. ઓકે, કઈ વાંધો નહીં. ચલો બેટા, લેફ્ટ થવા માંગો. મર્ચન્ટ કોફી મર્ચન્ટ કોફી